नमस्कार वाला विद्यार्थी मित्रों, स्वागत छे आप सर्व विद्यार्थीनું તમારી પોતાની YouTube ચેનલમાં। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન કે જેમાં દ્વિતીય સત્રન પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે। આપણી આ ચેનલમાં ધોરણ 9 વિષય વિજ્ઞાનના દ્વિતીય સત્રન પરીક્ષાના દરેક પેપરના સોલ્યુશનો મૂકેલા છે। તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી આપણે જોઈશું સેક્શન એ તેમાં એક અ પ્રશ્ન ક્રમાંક 1 થી 24 ના માગ્યા મુજબ જવાબ આપો। હેતુ લક્ષી પ્રશ્નો, દરેકના સાચા ઉત્તરનો એક ગુણ રહેશે, ટોટલ ગુણ 24। જેમાં પહેલું, કેલ્વિન બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ તો તેમાં આવે 273। બીજું, કોઈ એક કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે તો તે કક્ષા ખાલી જગ્યા હશે તો એન। ત્રીજું, પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે તો તેમાં આવે પરિક્રમણ કરે છે। ચોથું, એક એંગસ્ટ્રોમ બરાબર ખાલી જગ્યા એમ તો 10^-6। છઠ્ઠું, હવામાં સૌથી વધુ પ્રમાણમાં ખાલી જગ્યા વાયુ છે તો નાઇટ્રોજન વાયુ। સાતમું, ખરું કે ખોટું જણાવો, દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે, ખોટું। આઠમું, ખરું કે ખોટું જણાવો, દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, ખોટું। નવમું, ખરું કે ખોટું જણાવો, ગરોળી સરુસૃપ વર્ગનું પ્રાણી છે, ખરું। દસમું, ખરું કે ખોટું જણાવો, પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે, ખરું। પંદર, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે, સી સ્થાનાંતર। સોળ, સોનારમાં ખાલી જગ્યા તરંગો વપરાય છે એ પરાશ્રાવ્ય ધ્વનિ। સત્તર, બોસ ઇન્ડિક્સ ફોની જાતિ છે તો ગાય એ। અઢારમું, દ્રવ્ય એટલે શું, જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે। ઓગણીસ, નીચે આપેલા માનવ શરીરના વિવિધ આકારના કોષ ઓળખી તેમના નામ આપો, જે અહીં આપેલું છે। વીસમું, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કઈ ભૌતિક રાશિનો એકમ છે, પ્રવેગનો। એકવીસ, એલિફન્ટાઇસિસ કયા પ્રકારનો રોગ છે, હઠીલો રોગ। બાવીસ, ચંદ્ર પર તાપમાન કેટલું રહે છે, ચંદ્ર પર તાપમાન -190°C થી 110°C વચ્ચે રહેલું છે। ત્રેવીસ, કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે, ઇટાલીની માખી એપિસ મેલિફેર। ચોવીસ, જોડકા જોડો જેમાં પહેલું ક્લોરિન તો તેમાં બી એક, ઓક્સિજન તો તેમાં સી બી બે, એલ્યુમિનિયમ તો તેમાં એ ત્રણ। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો। બેસ્ટ ઓફ લક બાળ મિત્રો।